ही विद्यार्थी मित्रों, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે 14મો પાઠ છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, એમાં જે છેલ્લો ટોપિક હતો જમીનના પ્રકારો, જે તમારા માટે સૌથી વધારે અગત્યનો અને મહત્વનો છે, કારણ કે આ જે ટોપિક છે એ બેઠે બેઠું તમારી 10મા ધોરણમાં પણ આવશે. છેલ્લો જે આપણો ટોપિક હતો જમીનના પ્રકારો, એ જમીનના પ્રકારો છે એમાં કુલ આપણે છ પ્રકારના જમીનો છે એની વાત કરવાની છે. એમાં પાકની જમીન, કાળી જમીન અને રાતી જમીન, આ ત્રણ જમીન વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં આપણે તમને માહિતી આપી ચૂક્યા છે. તો હવે આ લેક્ચરમાં આપણે જે એના પછીની ત્રણ જમીન છે એટલે કે પડકાઉ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન, એમની માહિતી મેળવવાની છે. અને સાથે સાથે આપણે આ જ લેક્ચરમાં પાઠ જે પહેલો છે અને પાઠ બીજો છે એ તમને સાથે પોથીમાં કરાવવાનો છે. તમારે 9મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનની સાથે પોથી લઈ લેવાની છે. આજે સોમવાર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, આજે મંગળવાર છે, બરાબર છે. શનિવારે તમારે 10 વાગે સામાજિક વિજ્ઞાનનું પેપર છે 40 માર્કનું, જેમાં આપણે પાઠ પહેલો અને પાઠ બીજો છે એ પૂછ્યો છે એ પેપર મુકાઈ જશે. વ્યવસ્થિત રીતે તમારે પેપર છે એ પિન પેજમાં ભરવાનું છે. જેટલા પિન પેજ થાય વ્યવસ્થિત સ્ટેપલર કરી નામ, ધોરણ, વર્ગ, વિષય લખી અને સ્કૂલે તમારે આપી જવાનું છે. એક અઠવાડિયું અહીંયા આપી જવાનું, પછી એક અઠવાડિયા પછી તમારે લઈ જવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. આજે આપણે જમીનના પ્રકારોમાં પડખા જમીન છે એની વાત કરવાની છે. સૌ પ્રથમ તો પડખાવ જમીન છે એ ભારતમાં ક્યાં આવેલી છે, તો દરેક જમીન માટે દરેક રાજ્ય છે એ તમારે યાદ રાખવાનું છે, કારણ કે નકશામાં પણ તમને પૂછાશે પડખાવ જમીનનો એક પ્રકાર દર્શાવો. 10મા ધોરણમાં પણ જમીનો છે એ નકશામાં પૂછાય છે. 9મા ધોરણમાં પણ દરેક જમીનો છે એ તમને નકશામાં પૂછાશે. તો કઈ જમીન કયા રાજ્યમાં આવેલી છે, જો એ રાજ્યનું નામ તમને યાદ હશે ને તો તમે આરામથી નકશામાં એ વિગત પૂર્ણ કરી શકશો. તો આપણી જે પડખાવ જમીન છે પશ્ચિમ મહારાષ્ટ્ર, કોઈ પણ રાજ્ય હોય છે એના 4 ભાગ પાડવામાં આવે છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો કે મહારાષ્ટ્ર છે એનો જે પશ્ચિમ ભાગ છે ત્યાં પડખાવ જમીન આવેલી છે, ગોવામાં આવેલી છે, કર્ણાટકમાં આવેલી છે, કેરળમાં આવેલી છે, ઓડિશામાં આવેલી છે, અસમ અને મેઘાલયમાં આવેલી છે. આ એટલા રાજ્યો છે જેમાં આ જમીન આવેલી છે. તો હવે તમામ તમને એમ થતો હશે કે આ પડખાવ જમીન બનતી કઈ રીતે, તો કે જે જગ્યાએ વધારે વરસાદ પડતો એ જગ્યાએ, તો કે જમીન છે એનું જે ઉપલું જે પડ છે જે દ્રાવ્ય ક્ષારોથી ભરેલું હોય છે, એટલે કે ફળદ્રુપ જે પડ હોય છે એ પડ જ્યારે ભારે વરસાદને કારણે ધોવાઈ જાય છે ત્યારે પડખાવ જમીન બને છે. ઉદાહરણ તરીકે કાળી જમીન છે, બરાબર, એ કાળી જમીન ઉપર ખૂબ અતિશય ભારે વરસાદ પડે છે. ખૂબ અતિશય ભારે વરસાદ પડવાને કારણે કાળી જમીનનું ઉપરનું જે દ્રવ્ય ક્ષારો એટલે કે જે ફળદ્રુપ કણોનું જે પડ છે એ વરસાદની સાથે ધોવાઈ ગયું છે, અને ધોવાઈ ગયા પછી જે જમીન આપણને મળે છે એને આપણે પડખાવ જમીન કહીએ છીએ. એટલે પડખાવ જમીન છે એ ભારે વરસાદના ધોવાણથી બને છે. હવે આ જે જમીન છે એમાં લોહ તત્વ અને એલ્યુમિનિયમના તત્વનું પ્રમાણ વધારે હોય છે. લોહ તત્વ અને એલ્યુમિનિયમ આ બંને તત્વો છે, એટલે લોહ અને એલ્યુમિનિયમના તત્વનું પ્રમાણ વધારે હોવાથી જમીનનો રંગ તમને રાતો દેખાય છે. લોહ એટલે તમે લોખંડ કહી શકો છો, એલ્યુમિનિયમ પણ એક પ્રકારની ધાતુ જ છે. વિદ્યાર્થી મિત્રો તમે જોજો, લોખંડ છે તમારા ઘરમાં એને તમે એક વરસાદની સિઝન પૂરતું તમે એને અગાસી પર રાખી દો, તમે જોજો એમાં કાટ લાગી જશે, પણ એ કાટ જે કલરનો લાગશે એ લાલ કલરનો હશે. તો બસ આમાં એવું જ છે, આપણી જે પડખાવ જમીન છે એ જમીનમાં લોહ તત્વ અને એલ્યુમિનિયમ જેવા તત્વોનું પ્રમાણ વધારે હોવાથી એ જમીન તમે દૂરથી જો તો તમને એનો રંગ છે એ કેવો દેખાશે, તો કે રાતો દેખાશે. આપણા
જોવા મળે છે કારણ કે જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડે છે. ભારે વરસાદને કારણે જમીન ઉપરનું જે ફળદ્રુપતામાંનું દ્રાવ્ય ક્ષરણનું પડ હોય છે એ શું થાય છે તો કે ધોવાઈ જાય છે અને ધોવામાંથી આપણને જે જમીન મળે છે એને પડખાવ જમીન કહેવાય છે અને પડખાવ જમીનમાં લોહ અને એલ્યુમિનિયમ જેવા તત્વોનું પ્રમાણ વધારે હોવાથી આ જમીનને રાતી જમીન એટલે કે એનો રંગ રાતો હોય છે. હવે જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી ફળદ્રુપતા ઓછી. જૈવિક દ્રવ્ય તો ધોવાઈ જાય છે કોની સાથે તો કે વરસાદને કારણે. આ જમીન ઉપર અતિશય વરસાદ પડે છે એને કારણે ઉપરના જે આપણા જે જમીનને ફળદ્રુપ બનાવનારા જૈવિક દ્રવ્યો હોય છે એ દ્રવ્યો પાણીની સાથે ધોવાઈ ગયેલા હોવાથી આ જમીન છે કે અન્ય જમીનની સરખામણીમાં એની ફળદ્રુપતા કેવી હોય છે તો કે ઓછી હોય છે. અને છેલ્લું છે પડખાવ જમીનને લેટેરાઇટ જમીન પણ કહેવામાં આવે છે. લેટેરાઇટ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો એ તો કે લેટેડ શબ્દ ઉપરથી આવ્યો છે કે જે એક ઇટાલી ભાષાનો શબ્દ છે અને એનો મતલબ થાય છે ઈટ. ઈટ તમે જોઈ હશે વિદ્યાર્થી મિત્રો એનો રંગ કેવો હોય છે તો કે લાલ રંગ હોય છે. એટલે પડખાવ જમીન છે એને આપણે બીજી ભાષામાં લેટેરાઇટ જમીન પણ કહેવામાં આવે છે. હવે પાંચમા નંબરની જમીન છે એ છે પર્વતીય જમીન. પર્વતીય જમીન એટલે કે પર્વતો ઉપર આવેલી જમીન. ઘણા બધા આપણા ભારતના રાજ્યો એવા છે કે જેમાં પર્વત પર આ જમીન આવેલી છે અને ત્યાં ખેતી પણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે જાજો આપણા જમ્મુ કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ છે, આવા બધા રાજ્યો એવા છે કે જેમાં આ જમીન આવેલી છે. એટલે જો તમને નકશામાં પર્વતીય જમીન પૂછાય તો તમારે આંખો બંધ કરીને કાં તો જમ્મુ કાશ્મીર અને કાં તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ એવા જે રાજ્યો છે એમાં તમારે એની વિગત પૂર્ણ કરવાની. કયા કઈ જગ્યાએ તો કે હિમાલય. હિમાલય ઉપર આ જમીન આવેલી છે. પૂર્વની પર્વત શ્રેણીઓ એટલે કે આપણે જો આપણો જે ભારતનો પૂર્વ ભાગ છે એમાં જે હિમાલયની પર્વત શ્રેણીઓ આવેલી છે જેને આપણે ટેકરીકો તરીકે ઓળખાવીએ છીએ જે આપણે આગળના પાઠમાં આપણે ભણી ગયા એ બધી જે પૂર્વની પર્વત શ્રેણીઓ છે ત્યાં આ જમીન આવેલી છે. જમ્મુ કાશ્મીર તો કે જમ્મુ કાશ્મીરમાં આ જમીન આવેલી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ ટૂંકમાં જે જગ્યાએ પર્વતોનું પ્રમાણ વધારે હોય ત્યાં પર્વતીય જમીન આવેલી છે. જંગલવાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યની માત્રા વધુ. એટલે કહેવાનો મતલબ છે કે પર્વતીય જમીન તો છે સાથે સાથે આ જમીનમાં જો જંગલોનું પ્રમાણ હોય ને તો એની ફળદ્રુપતા વધી જાય છે. કારણ કે જંગલો છે વિદ્યાર્થી મિત્રો એ જમીનની ફળદ્રુપતા વધારવામાં સૌથી વધારે મહત્વનો ફાળો આપે છે. કારણ કે જંગલો છે એમાં વૃક્ષો હોય અને વૃક્ષો છે એ પોતાના પાક છે સમય સમય મુજબ પોતાના પાકનો એક ચોક્કસ સમય હોય છે ખેરવી નાખવાનો. એ પાક જમીન ઉપર પડે છે અને ધીમે ધીમે એનું રૂપાંતર તો કે જૈવિક દ્રવ્યોમાં થાય છે. એટલે કે પર્વતીય જમીન જ્યાં જંગલો હોય અને પર્વતીય જમીન હોય ત્યાં આ જમીનની ફળદ્રુપતા વધુ હોય છે. હવે આપણી જે ભારતની જે શિવાલિક પર્વત શ્રેણી છે એટલે કે હિમાલયમાં આવેલી જે શિવાલિક પર્વત શ્રેણી છે ત્યાં આ જમીન પાછી ઓછા પક્ષવાળી બની જાય છે. ત્યાં આ જમીન અપરિપક્વ એટલે જોઈએ એટલી પરિપક્વતા એટલે પ્રાપ્ત કરી નથી રહેતા છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યના અભાવવાળી જોવા મળે છે. એટલે કે પર્વતીય જમીનમાં તો કે ફળદ્રુપતા હોય છે અને જૈવિક દ્રવ્યો પણ હોય છે પણ ભારતમાં જે હિમાલયમાં જે શિવાલિકની પર્વત શ્રેણીઓ આવેલી છે ત્યાં એ હિમાલયની પર્વત શ્રેણીઓમાં આ જમીન છે ઓછા કશવાળી. ઓછા કશવાળી એટલે કે ઓછી ફળદ્રુપ, અપરિપક્વ, રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. કારણ કે એની જે ઊંચાઈ છે પર્વતની એ ઊંચાઈ એને અસર કરે છે. હવે જે છેલ્લી જમીન છે એ છે રણ પ્રકારની જમીન. એટલે કે રણ પ્રકારની જમીન એટલે કે જેમાં રણની રેતી હોય એવા રેતીના કણોનું પ્રમાણ વધારે હોય એને કહેવાય છે રણ પ્રકારની જમીન. તો ભારતમાં ક્યાં આવી છે તો તમને જો રણ પ્રકારની જમીન વિદ્યાર્થી મિત્રો પૂછાય તો તમારે રાજસ્થાન યાદ રાખવાનું. ગુજરાત આખા ગુજરાતમાં રણ પ્રકારની જમીન
વસેલું રાજસ્થાન, કારણ કે આખા રાજસ્થાનમાં રણ પ્રકારની જમીન આવે છે, કારણ કે રાજસ્થાન છે એ રણ પ્રદેશ જ છે. પછી ગુજરાત, આખા ગુજરાતમાં નહીં પણ ગુજરાતનો જે કચ્છનો ભાગ છે, જે સાબરકાંઠા અને બનાસકાંઠા જે ભાગ છે એમાં જમીન આવે છે. પંજાબ અને હરિયાણાના શુષ્ક ક્ષેત્રમાં, આખા પંજાબમાં જમીન નથી, પંજાબમાં કાપની જમીન આવેલી છે, પણ પંજાબનો જે ભાગ રાજસ્થાનને અડે છે તેમાં જ આ રણ પ્રકારની જમીન આવેલી છે. હરિયાણાના શુષ્ક ક્ષેત્રો એટલે કે હરિયાણામાં ઘણા બધા શુષ્ક એટલે સૂકા વિભાગો આવેલા છે, ત્યાં આ જમીન આવેલી છે. હવે તમારા મિત્રનો પ્રશ્ન થતો હશે કે રણ પ્રકારની જમીન બને છે કઈ રીતે, તો કે રેતીથી બને છે. રણની રેતી તો આપણે બધાએ જોયેલી જ છે, દરિયા કિનારે જે રેતી હોય એવી જ રેતી છે એ રણમાં હોય છે. તો કે રેતી પવન દ્વારા સ્થાનિક ખવાણથી ઉડે છે, એટલે કહેવાનો મતલબ છે કે અમુક બધી જગ્યાએ રેતીઓ તો હોય જ, જ્યારે જોરદાર પવન આવે છે ત્યારે આ રેતી છે એનું શું થાય છે, તો કે ધોવાણ થાય છે, ખવાણ થાય છે. કોની સાથે? તો કે પવન અને વરસાદ જેવા પરિબળોથી. રેતી જે જગ્યાએ પડેલી હોય છે તેમાં કાં તો પવન અને કાં તો પાણી જેવા પરિબળોથી આ રેતી છે એનું ખવાણ થાય છે, અને એક જગ્યાએ આ રેતી જમા થાય છે, અને જે જગ્યાએ આ રેતી જમા થાય છે ત્યાં રેતાળ રણ પ્રકારની જમીન બને છે. તો કેટલીક રેતી સિંધુ ખીણમાંથી ઉડીને આવે છે. સિંધુ ખીણ એટલે ભારતની જ્યાં સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિનો ઉદ્ભવ થયો હતો એ સિંધુ ખીણ છે, એમાં પણ આવી રેતી છે. જ્યારે સિંધુ ખીણમાં પવન ભારે ફૂંકાય છે અથવા તો જ્યારે પુષ્કળ વરસાદ પડે છે ત્યારે સિંધુ ખીણની જે રેતી છે એ પવનથી ઉડી અને અમુક જગ્યાએ જમા થાય છે, અને જે જગ્યાએ સિંધુ ખીણની રેતી છે એ પવનથી ઉડી અને જમા થાય છે ત્યાં રણ પ્રકારની જમીન બને છે. હવે રણ પ્રકારની જમીનમાં શું હોય છે? તો કે ક્ષારપણો વધારે હોય છે. અધિકતા એટલે વધુ, અહીંયા આપણે શબ્દ વાપર્યો છે અધિકતા એટલે કે વધુ, અને જૈવિક દ્રવ્યોની ઓછપ, ઓછપનો મતલબ થાય છે ઓછો. તો કે રણ પ્રકારની જમીન હોય છે એમાં ક્ષારપણો વધારે હોય છે. ક્ષારપણો એટલે મીઠા જેવા પણ, આપણે જેમ દરિયા કિનારે તમે રેતી છે એ જ તમે મોઢામાં મૂકજો તો તમને ખારી લાગશે, એવી જ રીતે રણ પ્રકારની જમીન છે એમાં પણ ક્ષારપણોનું પ્રમાણ વધારે હોય છે. એટલે જે મીઠા જેવા, નમક જેવા જે ખારા તત્વો હોય છે ને એનું પ્રમાણ વધારે હોય છે. જૈવિક દ્રવ્યની ઓછપ એટલે જે જમીનને જોઈએ એટલા માત્રામાં જે ફળદ્રુપ બનાવનારા જે પદાર્થો છે, જૈવિક દ્રવ્યો એનો મતલબ થાય ફળદ્રુપતા વધારનારા દ્રવ્યો, એ શું હોય છે? તો ઓછા હોય છે. એટલે તો આ જમીન આપણે બહુ વધારે કામમાં નથી આવતી. માટીના કણોનું પ્રમાણ વધારે છે અને ક્ષારતા ઓછી છે ત્યારે સિંચાઈની મદદથી ખેતી થવા લાગી છે. તો તમારા મનમાં એવો પ્રશ્ન થશે કે આખું રાજસ્થાન છે એમાં તો રણ પ્રકારની જમીન છે તો શું ત્યાં ખેતી નથી થઈ શકી? થાય છે, પણ અમુક જગ્યાએ રણ પ્રકારની જમીન છે ત્યાં માટીનો, માટીના કણો છે તે વધારે હોય છે, ક્ષારતા ઓછી એટલે જે ક્ષાર દ્રવ્યો છે એનું પ્રમાણ બધા ઓછું હોય છે. વધારે છે તો કે માટીનું કણ છે એનું પ્રમાણ વધારે હોય, ક્ષારતા ઓછી હોય ત્યાં, તો કે આજુબાજુમાં આવેલી નદીઓમાંથી નહેરો કાઢી સિંચાઈ દ્વારા અત્યારે આપણે આ જમીન છે એમાં પણ આપણે શું તો કે ખેતી કરવા લાગ્યા છે. એટલે આપણા કચ્છ છે એમાં પણ આ જમીન છે, આપણો જે રાજસ્થાન આખો પ્રદેશ છે એમાં પણ રણ પ્રકારની જમીન છે, પણ આ જમીનમાં પણ અત્યારે આપણે સિંચાઈની મદદથી ખેતી કરવા લાગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો જે 14મો પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે દરેક વિદ્યાર્થી સ્વાધ્યાયમાંથી લીધી હોય તો કાઢી અને સામે બેસો, અને જો તમે સ્વાધ્યાયમાંથી ન લીધી હોય તો તમે તમારી જે રેગ્યુલર નોટ છે એમાં આપણે પાઠ પહેલો છે એ તમને ફિલઅપ કરાવે છે, કારણ કે આવનારા અઠવાડિયામાં આપણી ટેસ્ટ છે. તો દરેક વિદ્યાર્થીઓ છે એ નોટ અને પેન હાથમાં લઈ અને બોર્ડ ઉપર જે વર્ક કરવામાં આવે છે બરોબર એ વર્ક છે કે વ્યવસ્થિત રીતે પોતાની નોટ છે એમાં કરવાનું છે. તો ચાલો સાથે
સાદી મત લીધી હોય તો ચાલશે અને નો લીધી હોય તો નોટ માં લખજો. સાદી મતની માં પેજ નંબર 5 પાઠ પહેલો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એમાં વિભાગ 1 છે બરાબર. આખો વિભાગ એ છે એ હેતુ લક્ષી પ્રશ્ન છે. હેતુ લક્ષી પ્રશ્ન એટલે કે ખાલી જગ્યા ખરા ખોટા જોડતા એમસીક્યુ અને એક શબ્દમાં જવાબ આપો. હવે આપણો જે સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે બરાબર છે એ છે જોડતા. હવે જોડતામાં પહેલો વિભાગ છે આ છે આપણો અ વિભાગ બરાબર અને આ છે આપણો બ વિભાગ. પહેલા વિભાગમાં પહેલું વાક્ય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ એટલે કે ભારતમાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી તેનો પ્રથમ ગવર્નર કોણ હતો તો એમાં આવે વોરન હેસ્ટિંગ. એટલે કે એકની સામે લખો તમે 4 બરાબર છે. હવે 2, 3 અને 4 આ આપણા જવાબો છે. પછી બીજું છે સહાયકારી યોજના બનાવતા એ તો તમને બધાને ખબર છે વેલેસલી એટલે 5 નંબર. ખાલસા નીતિનો અમલ કરનાર એમાં આવશે ડેલહાઉસી. ખાલસા નીતિ ભારતમાં ડેલહાઉસીએ એનો પાયો નાખ્યો હતો. ઉદાર ગવર્નર જનરલ એટલે કે જેનું મન મોટું છે જેને સૌથી વધારે વધારે સારા કાર્ય કરે તો એ તો તમને ખબર છે વિલિયમ બેન્ટિક. આ હતો આપણો પ્રશ્ન પહેલો. હવે બીજો પ્રશ્ન છે ખરા ખોટા બરાબર છે. હવે એક એક વાક્ય હું વાંચતી જઈશ અને પહેલું વાક્ય છે ઈસવીસન 1757 ના પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દોલાનો સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો બરાબર છે. હવે પહેલું વાક્ય છે સાચું છે કારણ કે મીર જાફરે યુદ્ધમાં કાંઈ કર્યું જ નહોતું. નિષ્ક્રિય રહ્યો એટલે યુદ્ધમાં કાંઈ કર્યું નહોતું. હવે બીજું વાક્ય છે કોર્નવોલિસ પછી વોરન હેસ્ટિંગ ભારતનો ગવર્નર જનરલ બોલ્યો. આ વિધાન વિદ્યાર્થી મિત્રો ખોટું છે કારણ કે પહેલા વોરન હેસ્ટિંગ હતો અને પછી કોર્નવોલિસ હતો. અહીંયા પહેલા કોર્નવોલિસ કીધું છે અને પછી વોરન હેસ્ટિંગ કીધું છે. રાજ દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો તે સહાયકારી યોજનાની એક શરત હતી. તો આપણું જે ત્રીજું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો એ સાચું છે બરાબર છે. એટલે ત્રીજું વાક્ય સાચું કરી નાખો. હવે એના પછીનું છે ગવર્નર જનરલ વેલેસલી ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. વેલેસલી શબ્દ ખોટો છે એટલે આપણું જે ચોથું વાક્ય છે એ ખોટું બને છે. હા, વેલેસલીની જગ્યાએ જો વિલિયમ બેન્ટિક શબ્દ હોય ને તો વાક્ય સાચું બને. હવે પાંચમું વાક્ય છે આપણું એ છે ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. ખોટું વાક્ય છે. જીત જપ્તી અને ખાલસા નીતિ છે ડેલહાઉસી અપનાવી હતી એટલે પાંચમું વાક્ય પણ આપણું ખોટું છે. પછી છે દ્વિમુખી શાસન પદ્ધતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. સાચું, કારણ કે ખેડૂતો છે એને બંનેને કર આપવો પડતો હતો. એક અંગ્રેજોને પણ કર આપવો પડતો હતો અને સાથે સાથે જે ભારતના રાજાઓ છે નવાબ હતા એમને પણ કર આપવો પડતો હતો. નિયામક ધારા પ્રમાણે સૌ પ્રથમ વોરન હેસ્ટિંગ ભારતનો ગવર્નર જનરલ બન્યો. વિધાન સાચું છે. હવે આપણો જે પ્રશ્ન ત્રીજો છે બરાબર છે એ છે એક શબ્દમાં જવાબ. પ્રશ્નો આપ્યા છે એનો તમારે ફક્ત એક જ પ્રશ્નમાં જવાબ લખવાનો છે. સૌપ્રથમ પહેલું પ્રશ્ન છે ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર માર્ગના કેન્દ્ર સ્થાને ક્યુ સ્થળ હતું. એમાં તમે ગુજરાતીમાં લખવું હોય તો લખી શકો છો ઇસ્તંબુલ અને જો તમારે ઇંગ્લિશ શબ્દ વાપરો હોય તો કોન્સ્ટેન્ટિનોપલ. કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે યુરોપથી ભારત આવવા માટે આ શહેરની વચ્ચેથી પસાર થઈ
અને આવવું પડતું હતું. કેપ ઓફ ગુડ હોપ ભૂસીની શોધ કોણે કરી હતી? લખો બાર્થોલોમ્યુ ડાયસ. ટેક્સ્ટબુકમાં આ બધું આપેલું છે. ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ કઈ પ્રજા આવી? પોર્ટુગીઝ. કારણ કે વાસ્કો દ ગામા છે એ કયા દેશનો હતો? તો કે પોર્ટુગીઝ. પોર્ટુગીઝ પ્રજાને ફિરંગી પણ કહેવામાં આવતા હતા. હવે ચોથો છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું? વિલિયમ્સ હોકિન્સ. એટલે કે આ પહેલો કેપ્ટન હતો જે ભારતમાં આવ્યો, અને આ જ વ્યક્તિ હતો અંગ્રેજ જેણે ભારતમાં પ્રથમવાર પગ મૂક્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને કોને બંગાળનો નવાબ બનાવ્યો? મીર કાસિમ. છઠ્ઠું, ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો? નિયામક ધારો. ગવર્નર જનરલ વેલેસલીએ કઈ યોજના દાખલ કરી? સહાયકારી સૈન્યની યોજના. અથવા તો ખાલી સહાયકારી શબ્દ તમે લખો ના તો પણ ચાલે. પછી આઠમું છે, કયો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો? તો કે ડેલહાઉસી. પછી નવમું છે, કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની થઈ? એમાં પણ ડેલહાઉસી આવશે. છેલ્લું દસમું છે, કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો? એટલે કે કયો અંગ્રેજ એવો હતો જેણે ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત કરી? મેકોલે. અત્યારે આપણે જે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી ભણી રહ્યા છે એ મેકોલે નામના અંગ્રેજ ધારાશાસ્ત્રી છે, એની મદદથી આપણે અંગ્રેજી ભણ્યા છે. કારણ કે ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પાયો નાખનાર વ્યક્તિ આ હતો, મેકોલે. હવે આપણો ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એ છે પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા. એમાં પહેલી ખાલી જગ્યા છે, ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું. કોન્સ્ટેન્ટિનોપલ. કોન્સ્ટેન્ટિનોપલ. પછી બીજી ખાલી જગ્યા છે, વાસ્કો દ ગામાએ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો? 1498. બરાબર છે. પછી ત્રીજી ખાલી જગ્યા આપણે અહીંયા લખી નાખીએ, ઈસવીસન 1773માં બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો, એમાં નિયામક આવે. તમારી સ્વાધ્યાયપોથીમાં વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા છે એમાં 3-3 ઓપ્શન આપેલા છે, પણ આપણે તમને ટેસ્ટમાં ઓપ્શન આપ્યા નથી. બરાબર, આપણે ઓપ્શન ખાલી તમને MCQમાં જ આપ્યા છે. હવે ચોથું છે, ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા મૈસૂરના વાઘ તરીકે જાણીતો છે, એમાં ટીપુ સુલતાન આવે. ટીપુ સુલતાન. પાંચમું છે, એ છે સર જોન શોરે અપનાવેલી ખાલી જગ્યા નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી ગઈ. તટસ્થતા. તટસ્થતા. પછી છઠ્ઠી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા યોજના મીઠા ઝેર સમાન હતી. સહાયકારી. પછી સાતમી ખાલી જગ્યા છે, ગવર્નર જનરલ સર જોન શોરના સમયમાં ખાલી જગ્યા વધુ શક્તિશાળી બન્યા. મરાઠાઓ. અને છેલ્લી આઠમી ખાલી જગ્યા છે, ઈસવીસન 1853માં ભારતમાં સૌ પ્રથમ રેલવે ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ.
એમાં જવાબ આવે મુંબઈ થાણા. બરાબર છે. હવે છેલ્લો જે પાંચમો પ્રશ્ન છે વિકલ્પો, જેને આપણે એમ સી ક્યુ પણ કહી શકીએ છીએ. હવે માં પહેલું છે, પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર ક્યું હતું? એમાં જવાબ આવે કોન્સ્ટેન્ટિનોપલ. કોન્સ્ટેન્ટિનોપલ. પછી બીજી ખાલી જગ્યા, તુર્ક મુસ્લિમોએ ક્યુ શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી? એમાં પણ જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ. ત્રીજી ખાલી જગ્યા, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? વાસ્કો દ ગામા એ. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? એમાં આવે વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સ. પાંચમો, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? ટીપુ સુલતાન. છઠ્ઠો, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? ડેલહાઉસીના. સાતમો, ભારતમાં મુંબઈ અને ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ? ચાર્લ્સ વુડની. આઠમો, કેપ ઓફ ગુડ હોપ ભૂસીરની શોધ કોણે કરી? બાર્થોલોમ્યુ ડાયજે. બસ હવે છેલ્લા બે છે બાકી વિદ્યાર્થી મિત્રો. નવમો વિકલ્પ છે, કોર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ? સર જોન શોરની. અને છેલ્લો એમસીક્યુ છે, ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો? મુંબઈ અને થાણા વચ્ચે. તો આ આપણો હેતુલક્ષી પહેલો જે વિભાગ છે પૂરો થઈ જાય છે. નેક્સ્ટ લેક્ચરમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય પોથી જ કરાવશું. થેન્ક યુ.